હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે વર્લ્ડ ઇન બોક્સનું એક મટીરિયલ છે જેના કેટલાક વન લાઇનર ક્વેશ્ચન આપેલા છે, જે આપણી આગામી ગુજરાત સરકારની વર્ગ 3ની જે ભરતી છે એમાં આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી નીવડશે. ઓકે, બહુ સારા એવા ક્વેશ્ચન છે, બહુ જેન્યુઅન ક્વેશ્ચન છે, મોસ્ટલી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, તો એનો અભ્યાસ કરવાનો છે. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. પરંતુ એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય. વાત કરીએ પ્રથમ પ્રશ્નથી. કેન્દ્રીય માહિતી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશન કઈ છે? તો એ છે CIC. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બ્રહ્મોસ મિસાઇલનો પ્રકાર, તો બ્રહ્મોસ મિસાઇલ છે એ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. ત્યારબાદ જોઈએ સમૃદ્ધિ મહામાર્ગ સમાંતર રેલવે લાઇન એ નાગપુરથી મુંબઈ વચ્ચે ચાલુ કરવામાં આવેલી છે. વિશ્વનો સૌથી મોટો શુદ્ધ પાણીનો પીવાનો પ્રોજેક્ટ એ હર ગંગા ખાતે આવેલો છે. ત્યારબાદ જોઈએ કે હવેથી GDPના નામની ભલામણ કોના દ્વારા કરવામાં આવશે? તો UPSC દ્વારા આ ભલામણ છે એ કરવામાં આવશે. લોકપાલની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો આ જે લોકપાલ છે એ શબ્દ અથવા તો એની ભલામણ છે એ મોરારજી દેસાઈની સમિતિ દ્વારા 1966માં કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ UGC, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1956માં UGCની સ્થાપના થઈ હતી. અને નીચે આપે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે આ જે UGC છે એનું ફૂલ ફોર્મ શું થશે. આગળની વાત કરીએ, મોરવાહક કયા જિલ્લાની વિધાન બેઠક છે? તો એ પંચમહાલ જિલ્લાની વિધાન બેઠક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓની સંખ્યા છે? તો સૌરાષ્ટ્રની અંદર કુલ 71 નદીઓ છે સૌથી વધારે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર કુલ 17 નદીઓ છે. ત્યારબાદ જોઈએ, સૌ પ્રથમ મંગળ ગ્રહના અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો કચ્છની અંદર આવેલું જે માતાનો મઢ છે, જે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, ત્યાંથી આપણને મંગળ ગ્રહના અવશેષો પ્રાપ્ત થયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, બાબરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આ જે બાબરા તાલુકો છે એ અમરેલી જિલ્લામાં આવેલો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે. કોઈ પણ તાલુકાનું નામ આપ્યું હોય અને આપણને પૂછી લે છે કે એ તાલુકો પર્ટિક્યુલરલી કયા જિલ્લામાં આવેલો છે. તો આ પણ એક અગત્યનું છે કે અગર આપ જો ક્લાસ 3 લેવલની તૈયારી કરતા હોય તો એટલીસ્ટ આ તાલુકા તો આપણને યાદ હોવા જ જોઈએ. ત્યારબાદ વાત કરીએ, નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા કોણ હતા? તો તેઓ હતા મેઘા પાટકર. ત્યારબાદ વાત કરીએ, જમીન શાસ્ત્ર પર્યાવરણ કોને કહેવાય? ગ્રેગર મેડલને કહેવામાં આવે છે. સજીવો અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ શાસ્ત્ર એટલે ઇકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે પ્રોટીન ફેક્ટરી તરીકે કોણ ઓળખાય છે? તો જે રિબોઝોમ છે એને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. પ્રકાશની તીવ્રતા માપવાનો એકમ એ છે કેન્ડેલા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે આપે કે પ્રકાશની તીવ્રતા માપવાનો એકમ એટલે કેન્ડેલા થાય છે. ત્યારબાદ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને દૂર કરવાની સત્તા એ જે તે રાજ્યના રાજ્યપાલ પાસે હોય છે. દીવ હાઈકોર્ટનું ક્ષેત્ર એ મુંબઈમાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ, ભારત દેશમાં ગુજરાત રાજ્યનો કયો નંબર છે? તો ગુજરાત એ રાજ્ય તરીકે 15મું રાજ્ય છે. ઓકે, આગળ વાત કરીએ કે એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર? તો એક નોટિકલ માઇલ એટલે 1.85 કિલોમીટર થાય છે. આ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાયું છે. ત્યારબાદ FIRનું પૂરું નામ શું થાય? તો FIR એટલે થશે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આગળ જોઈએ, ભગતસિંહ દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ હતી? તો એ હતી હિન્દુસ્તાન સોસાયટી રિપબ્લિક. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની સ્થાપના ભગતસિંહે કરી હતી. એ સંસ્થાનું નામ છે હિન્દુસ્તાન સોસાયટી રિપબ્લિક. ત્યારબાદ આગળ જોઈએ, ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર ક્યારે થયેલો હતો? તો એ 1956માં થયો હતો. ત્યારબાદ વાત કરીએ કે ભાખરા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો એ રાવી નદી ઉપર આવેલો છે. આગળ જોઈએ કે POW એનું પૂરું નામ શું થશે? તો પ્રિઝન ઓફ વોર, આ POW નું પૂરું નામ છે. IEC એનું પૂરું નામ જણાવો. તો IEC એનું ફૂલ ફોર્મ થશે ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન. ઓકે, આગળ જોઈએ, ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિગમ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ટ્રાઈ દ્વારા કરવામાં આવ્યું છે. અને ટ્રાઈનું પૂરું નામ શું થશે એ પણ આપણે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, એ રેગ્યુલેટરી સંસ્થા છે કે જે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરે છે.
ત્યારબાદ ગુજરાત રોયલ બર્ડ તરીકે કયું પંખી જાણીતું છે? તો જે ફ્લેમિંગો છે, જેને આપણે સુરખાબ કહીએ છીએ, એ ગુજરાત રોયલ બર્ડ તરીકે જાણીતું છે. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા વંશના સમયમાં બંધાવવામાં આવ્યું હતું? તો મૌર્ય વંશના સમયગાળા દરમિયાન આ તળાવ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો જે સાબરમતી આશ્રમ છે એને સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સતી પ્રથા અંગેનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો હતો? તો 11 જુલાઈ 1932 થી આ જે કાયદો છે એ અમલમાં આવ્યો હતો. આગળ વાત કરીએ, કાલીબંગા કઈ નદી કિનારે આવેલું છે? તો એ ઘાઘર નદી કિનારે આવેલું છે અને એ રાજસ્થાનમાં પડે છે. ત્યારબાદ ભારતનું સૌપ્રથમ અંગ્રેજી વર્તમાનપત્ર કયું હતું? તો જે બેંગાલ ગજેટ છે એ સૌપ્રથમ અંગ્રેજી વર્તમાનપત્ર હતું, એ પણ ભારતનું. ગ્રીનિચ ક્યાં આવેલું છે? તો ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે ગ્રીનિચ. ત્યારબાદ ઓકે, તો આ જે 20મી સદી પુસ્તક છે એના લેખક છે દાજી મોહમ્મદ મલારખા. આગળ વાત કરીએ કે આંબાને ફૂલને શું કહેવામાં આવે છે? તો આંબાના જે ફૂલ હોય છે એને મહોર કહેવામાં આવે છે. ચંદનના વૃક્ષો ધરાવતું સ્થળ એટલે બાલારામ. ઓકે, બાલારામ ખાતે ચંદનના વૃક્ષો જોવા મળે છે. દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ તો એ આવેલું છે ભિલોડા ખાતે. નારાયણ દેવનું પવિત્ર સ્થાનક એ બોરસદ ખાતે આવેલું છે. આગળ વાત કરીએ કે ચામડી અને વાળના કાળા રંગ માટે જવાબદાર તત્વ એ મેલેનિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સિપ્રી અને બાલારામ એ કઈ નદીની શાખા છે? તો એ બનાસ નદીની શાખા નદી છે. ગુજરાતમાંથી કઈ જગ્યાએ લીલા આરસ મળે છે? તો છુછાપુરાના ડુંગરમાંથી લીલા કલરના આરસ પ્રાપ્ત થાય છે. રોબર્ટ સોફિયા એ કયા દેશનું નાગરિકત્વ ધરાવે છે? તો એ સાઉદી અરબ એ દેશનું નાગરિકત્વ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા રાજ્યમાં વૃક્ષ સાથે સંબંધ એટલે કે વિવાહ બાંધવાની છૂટ મળી છે? તો એવું જ છૂટ જાહેર કરતું સૌપ્રથમ રાજ્ય છે સિક્કિમ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઈચ્છા મૃત્યુને માન્યતા આપનાર ભારત એ કેટલામો દેશ છે? તો ભારત એ 22મો દેશ બન્યો છે. આ સિવાય આગળ 21 દેશોએ ઈચ્છા મૃત્યુને માન્યતા પ્રદાન કરેલી છે. ઋગ્વેદ કાળનો સમયગાળો જણાવો. તો ઋગ્વેદ કાળ છે એ ઈસવીસન પૂર્વે 1600 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવામાં આવે છે. અને આ જે ઋગ્વેદ કાળ છે એ દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય એ પશુપાલનનો હતો. ઓકે, આગળ વાત કરીએ અનુવેદ કાલીન દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો એ દરમિયાન એઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઋગ્વેદ કાળ દરમિયાન આર્યોના મુખ્ય દેવતા કોણ હતા? તો જે સોમરુદ્ર છે એ મુખ્ય દેવતા હતા જેમની તેઓ પૂજા કરતા હતા. મરીન નેશનલ પાર્ક એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1982માં આ જે મરીન નેશનલ પાર્ક છે એની સ્થાપના થઈ હતી. અને એ મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો જામનગર ખાતે ઓખા બંદર ખાતે આવેલો છે. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક એટલે હિલિયમ. ઓકે, ભારતમાં સતી પ્રથા ક્યારે નાબૂદ થઈ? તો 11 જુલાઈ 1832ના રોજ કાયદો બનાવવામાં આવ્યો અને આ જે સતી પ્રથા છે એને જળમૂળમાંથી નાબૂદ કરવામાં આવી. ગુજરાતનું એકમાત્ર ગાય અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ પોરબંદર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો દર વર્ષની 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. 2004માં કૃષિ માટેની સમિતિ કઈ હતી? તો એ હતી સ્વામીનાથન સમિતિ. આગળ જોઈએ કે સોલંકી યુગમાં ખંભાતના મંત્રી કોણ હતા? તો ત્રિભુવનપાળ એ ખંભાતના મંત્રી હતા. જોલાપુરી નદીના કિનારે આવેલું શહેર કયું છે અથવા તો બંદર કયું છે? તો એ છે પીપાવાવ. ભારતમાં કેટલા રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો છે? તો કુલ 11 રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે. સરકારનું હિપેરાઇટિસ નાબૂદ લક્ષ્યાંક એ 2022 સુધી ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે ભારત દેશમાંથી આ જે હિપેટાઇટિસ છે એ નાબૂદ કરી દેવામાં આવશે. સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતમાં કયો ક્રમ છે? તો ભારત એ 4થા ક્રમે આવે છે. ઓકે, જેમાં સૌથી વધારે ટેસ્ટ રમી હોય એ રીતે. માનવ તસ્કરીને લગતું બિલ તો એ છે ટ્રાફિકિંગ ઓફ પર્સન બિલ. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર તો એ આવેલું છે ગુરુ શિખર. અને જો ગુજરાતની અંદર પૂછે અરવલ્લીનું સૌથી ઊંચું તો એ હશે અંબાજી. ઓકે, આ જે ગુરુ શિખર છે એ રાજસ્થાનમાં પડે છે. આગળ વાત કરીએ કે શામળાજીના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે?
તો એ અરવલ્લી ખાતે આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રતન મહાલ રીંછ અભયારણ્ય કઈ પર્વતમાળામાં આવેલું છે? તો એ વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલું છે. આગળ વધીએ કે વિંધ્યાચલ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એ છે ધૂપગઢ. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અરવલ્લીનું પૂછે તો એ આવશે ગુરુ શિખર, અને વિંધ્યાચલનું પૂછે તો એ આવશે ધૂપગઢ. આગળ જોઈએ કે જાંબુઘોડા અભયારણ્ય જે રીંછ માટે પ્રખ્યાત છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો એ પંચમહાલમાં ખાતે આવેલું છે. બીજીપી માટેની ભલામણ કોણ કરશે? તો યુપીએસસી દ્વારા આ ભલામણ છે એ કરવામાં આવે છે. સાતપુડાનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એ આવશે સદભાવના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ફ્રાન્સ અને નેપાળનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ કયો છે? તો સૂર્યકિરણ અને શક્તિ એ બંને એ ફ્રાન્સ અને નેપાળનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ છે. ત્યારબાદ વાત કરીએ, મૈત્રી એ કયા દેશો વચ્ચેનો યુદ્ધ અભ્યાસ છે? તો મૈત્રી એ થાઈલેન્ડ સાથેનો આપણો યુદ્ધ અભ્યાસ છે. બાંગ્લાદેશ સાથે યુદ્ધ અભ્યાસ થાય છે એનું નામ શું છે? ઓકે, તો આ જે મિલિટરી એક્સરસાઇઝ થાય છે બાંગ્લાદેશ સાથે આપણી, એનું નામ છે સમપ્રીતિ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ, આસિયાનનું વડુમથક ક્યાં આવેલું છે? તો આસિયાનનું વડુમથક એ ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે આવેલું છે. ઓકે, આ સિવાય આપના માટે એક ક્વેશ્ચન છે જે નીચે કોમેન્ટ બોક્સમાં આપે આન્સર કરવાનો રહેશે કે આ જે આસિયાન છે એના વિશે આપ જેટલી પણ માહિતી જાણતા હોય, જેમ કે એની સ્થાપના છે, એનું હેડક્વાર્ટર છે, આ સિવાય એના ટોટલ કેટલા મેમ્બર્સ છે, ઓકે, તો એ બધી માહિતી આપે નીચે કોમેન્ટ બોક્સમાં કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ, સ્વચ્છ મેવ જયતે અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો એ કર્ણાટક રાજ્યથી શરૂઆત કરવામાં આવી છે. આગળ જોઈએ કે નાટો એનું વડુમથક ક્યાં આવેલું છે? તો એનું વડુમથક છે બ્રુસેલ્સ ખાતે. CHOGM એનું વડુમથક એ ફ્રાન્સ ખાતે આવેલું છે. ઓકે, અહીં આપણને આ વર્ડ પહેલી વાર સાંભળવા મળ્યો હશે કે CHOGM એ શું છે. કન્ફ્યુઝન થાય મગજની અંદર, એક ક્વેશ્ચન હાઈલાઇટ થાય. તો સૌપ્રથમ એનું પૂરું નામ જાણીએ કે આનું પૂરું નામ થશે ધ કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મિટિંગ. ઓકે, ફરીથી રિપીટ કરું છું કે CHOGM એટલે થશે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મિટિંગ. આ એનું ફૂલ ફોર્મ છે. ઓકે, જનરલી આ જે કોમનવેલ્થના જેટલા પણ રાષ્ટ્રો છે, ઓકે, એમના વચ્ચે મિટિંગનું આયોજન થાય છે, સમિટનું. અને આ જે સમિટ છે એ દર બે વર્ષે આયોજન થતું હોય છે. ઓકે, અને અલગ અલગ જે પણ સભ્ય દેશો છે કોમનવેલ્થના, એ દેશોની અંદર આનું આયોજન કરવામાં આવે છે. અને આનું જે હેડ પણ છે એ પ્રાઇમ મિનિસ્ટર અથવા તો જે તે કન્ટ્રીના પ્રેસિડેન્ટ હોય છે એ આને આગળ ધપાવે છે. ત્યારબાદ વાત કરીએ આગળ કે FAO ફાઓની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1945માં ફાઓની સ્થાપના થઈ હતી. અને એક્ઝામમાં ઘણીવાર એનું હેડક્વાર્ટર પણ પૂછેલું છે. તો હેડક્વાર્ટર છે એ રોમમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના 1995માં થઈ હતી. જીનીવા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. આ સિવાય મિત્રો એક વાત કરવી છે આપણને કે આજે મારી ચેનલ છે એને આપણે એક પબ્લિક પ્લેટફોર્મ બનાવવું છે. ઓકે, આનો મતલબ એમ કે જો આપને કોઈ સારા એવા આઈડિયા હોય અથવા તો આપના કોઈ સારા વિચારો હોય અથવા તો કોઈ રિવ્યૂ કોઈ પણ બાબત અંગે આપ પ્રદર્શિત કરવા માંગતા હોય, ઓકે, આપનો કોઈ સારો ઓપિનિયન હોય કે અથવા તો કોઈ અનુભવ એક્ઝામ રિલેટેડ યા ફિર કોઈ પણ રિલેટેડ હોય, તો આપ અમારી સાથે આ ચેનલ ઉપર શેર કરી શકો છો. અને એ શેર કરવા માટે આપણે નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એક ઈમેલ આઈડી છે, ત્યાં કોન્ટેક્ટ કરવાનો રહેશે. અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને આપ અમને ત્યાં પણ મેસેજ કરી શકો છો. આઈ હોપ કે તમને વાત સમજાઈ હશે. તો લેટ્સ સી, જોઈએ કે કોણ મહાનુભાવ છે જે એના ઓપિનિયન અથવા તો કોઈ પણ વાત હોય આપણા જોડે શેર કરવા માંગે છે. ઓકે, અને આગળ કહ્યું એમ કે કોઈ પણ વાત હોઈ શકે છે, ચાહે એ એક્ઝામ રિલેટેડ હોય, એક્ઝામની પ્રિપેરેશન રિલેટેડ, અથવા તો આપના લાઈફનો કોઈ પણ એવો પ્રસંગ કે જેનાથી કોઈને કંઈક સારી એવી શીખ મળી શકે. ઓકે, તો આગળ વિડીયોની વાત કરીએ. પહેલો ફૂટબોલ વિશ્વકપ એ રૂગવે ખાતે યોજાયો હતો 1930માં. ત્યારબાદ વાત કરીએ કે આસિન એવોર્ડ એ ફૂટબોલ ક્ષેત્રે આપવામાં આવે છે, અને જે ગોલકીપર હોય છે જો અગર સારું પ્રદર્શન કરે તો એમને આ પ્રાપ્ત થાય છે. 1857 વિદ્રોહમાં ગુજરાતમાં શાસન કોનું હતું? તો ખંડેરાવ ગાયકવાડનું શાસન હતું જ્યારે 1857નો વિદ્રોહ થયો ત્યારે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે દાદાભાઈ નવરોજી કોના દિવાન હતા? તો મલ્હારરાવના દિવાન તરીકે કાર્ય કરતા હતા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમનું મૂળ નામ શું હતું? ઓકે, અહીંયા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની વાત કરી છે, તો એમનું મૂળ નામ હતું ગોપાળ રાવ. અમરેલીમાં ફરજિયાત શિક્ષણ ક્યારથી શરૂઆત થઈ હતી એની? તો ઈસવીસન 1896થી અમરેલી જિલ્લામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત થઈ હતી. બેંક ઓફ બરોડાની સ્થાપના
ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1908 બેંક ઓફ બરોડાની સ્થાપના થઈ હતી, અને કોના દ્વારા? તો એ આવશે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા. આગળ વાત કરીએ, અમદાવાદમાં હટીસિંહનું જૈન મંદિર એ કોના દ્વારા બંધાવવામાં આવેલું છે? તો પ્રેમચંદ સવાટ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઓપન મ્યુઝિયમ ક્યાં બનશે? તો એ વડનગર ખાતે બનવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌ પ્રથમ નેરોગેજની શરૂઆત ક્યાંથી થઈ હતી અને કયા વર્ષમાં થઈ હતી? તો મિયા ગામથી ડભોઈ સુધી નેરોગેજની શરૂઆત થઈ હતી. અને જો ઈસવીસન પૂછે તો આપણે યાદ રાખવાનું થશે ઈસવીસન આવે 1873. આગળનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ આયુર્વેદિક સરકારી હોસ્પિટલ એ સુરેન્દ્રનગર ખાતે ખોલવામાં આવી હતી, અને હાલ જોવા જઈએ તો કુલ 12 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે. મૂળરાજ સોલંકીએ કોના દ્વારા પાટણની ગાદી મેળવી હતી? તો બીજદેવ સોલંકીની મદદથી પાટણની ગાડી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ વાત કરીએ, દિલ્હીને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? તો 1991ની અંદર દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, ઓરેન્જ સિટી તરીકે પ્રખ્યાત શહેર તો એ છે નાગપુર. આઝાદી પહેલા ઓખા બંદર કઈ રિયાસતમાં હતું? તો એ બરોડા રાજ્યની રિયાસતમાં ઓખા બંદર ગણાતું હતું. ગુજરાત મરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1982માં ગુજરાત મરીટાઈમ બોર્ડ GMB એની સ્થાપના થઈ હતી. દેશની પ્રથમ ખેલો ઇન્ડિયા ગેમ્સ એની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ગાંધીનગરથી ખેલો ઇન્ડિયા જે ગેમ્સ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહોત્સવ સાઇટ વડા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે પંચમહાલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એમ વોરિયર ફાયરિંગ સૈન્ય કવાયત આ જે મિલિટરી એક્સરસાઇઝ છે એ ભારત અને ઇંગ્લેન્ડ એ બંને દેશો વચ્ચેની છે. માજુલી દ્વીપ કયા રાજ્યમાં આવેલો છે? તો માજુલી જે દ્વીપ છે એ આસામ રાજ્યમાં આવેલો છે. આગળ વધીએ કે ગ્રીન યુનિવર્સિટીની સ્થાપના ભારતમાં પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? તો સૌપ્રથમ ભારતમાં ગ્રીન યુનિવર્સિટી એ પશ્ચિમ બંગાળ ખાતે સ્થપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જીની સ્થાપના વિશાખાપટ્ટનમ ખાતેથી થઈ છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ C-161 એટલે કે C-161 એ ક્યાં જોવા મળે છે? તો પોરબંદર ખાતેથી એનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વરાળાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો પાટણ ખાતે વરાળાનો મેળો ભરાય છે. યુએનના પર્યાવરણ શુભેચ્છા દૂત કોણ છે? તો એ છે દિયા મિર્ઝા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ કે વિવેકાનંદની જન્મજયંતિ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિવેકાનંદનો જે જન્મજયંતિ છે એને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. જમ્મુ કાશ્મીરનો ઉરી ડેમ એ જેલમ નદી ઉપર બાંધવામાં આવેલો છે. ઓકે, તો ડાયરેક્ટ પૂછાઈ શકે કે ઉરી ડેમ કઈ નદી ઉપર છે? તો જેલમ નદી ઉપર, અને ક્યાં આવેલો છે, કયા રાજ્યમાં છે? તો એ છે જમ્મુ કાશ્મીરમાં. આગળ વાત કરીએ, જોજીલા ટનલ એ કયા શહેર વચ્ચે છે? તો એ શ્રીનગરથી લેહ શહેર વચ્ચે નિર્માણ પામી છે, અને આની લંબાઈ પૂછે તો એ આવશે 14.15 કિલોમીટર. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC એ ક્યાં આવેલું છે? તો એ તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નૌકા દળ દિવસ એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષની જે 4 ડિસેમ્બર આવે છે ત્યારે આપણે ઇન્ડિયન નેવી ડે તરીકે એને સેલિબ્રેટ કરીએ છીએ. કિચેરી મહોત્સવ મકર સંક્રાંત ક્યાં ઉજવાય છે? તો એને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મહાનદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો છત્તીસગઢમાંથી મહાનદી ઉદ્ભવે છે. આર્મી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દરેક વર્ષની 15મી જાન્યુઆરીએ આપણે આર્મી દિન તરીકે એને ઉજવીએ છીએ. આ ઉપરાંત રાષ્ટ્રીય મતદાતા દિવસ 9 ઓગસ્ટે આપણે એને મનાવતા હોઈએ છીએ. ત્યારબાદ મહાગુજરાત સીમા સમિતિના પ્રમુખ કોણ હતા? તો તેઓ હતા પુરુષોત્તમ લાલ ત્રિકમદાસ. ઓકે, અને એક્ઝામમાં પૂછાઈ શકે કે મહાગુજરાત સીમા સમિતિ એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ 1951ના સાલમાં રચાઈ હતી. ઓકે, તો આ હતા આજના દિવસના રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ એને લાઇક કરી લેજો. આ સિવાય આ રિલેટેડ કોઈ પણ પ્રતિભાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન આપણને મળી જાય.